بسم الله الرحمن الرحيم. خدا تعالی آقا سیدنا مفضل سیف الدین مولانی عمر شریف نے قیامت نا دن لگ دراز نے دراز کر جو آپ مولا مومنی زندگی حیات طیبہ بنے یہ واسطے وارم وار تمام امور ما نظر فرماوی تاکید نا سات ارشادات عالیہ سی نوازتا رہے شے خاصتاً مومننا گھرما طہارتنا اسباب برابر مہیا ہوئی یو استے گھنی تاکید سی ارشاد فرماوے شے یہ امام حسن علیہ السلام نی شہادتنا مبارک دن ما وعاز مبارک ما گھنا تاکید سی ایسٹرن ٹوائلٹ استعمال کرو انے ویسٹرن کلچر نے نہ اپناو یہ خاطر گھنا تاکید سی بیان فرمایو અને એમ ઇરશાદ ફરમાયું કે મોમિન રસૂલુલ્લાહની શરિયતના મુતાબિક અમલ કરે. યે મૌલાના ફરમાનના મદ્દેનજર ઉમૂરુલ મરાફિકિલ બુરહાનિયાના ખિદમત ગુઝારો આ એક મુખ્તસર પ્રેઝન્ટેશન આપ સગલાના દરમિયાન પેશ કરીએ છે. ડુ યુ યુઝ વેસ્ટર્ન ટોયલેટ્સ? યસ. વાય ડુ યુ આસ્ક? યુ નીડ ટુ નો સમ ફેક્ટ્સ. ફેક્ટ્સ ફોર ટોયલેટ્સ? Yes, for toilets. Who says? Awliyaullah salawatullahi alayhim im irshad farmave che ke adin faqat roza karvu ane namaz padhvu nathi balke duniya ane aakhirat beve ghar ne abad karvu che. Momin jem roza namaz ane bija ibadat na amal karine sawab hasil kare che tem roz baroz ni zindagi ma duniyadari na amal bhi جو شریعتنا دائرہ ما رہین آخرتنا ارادہ سی کرے تو یہ بھی عبادت ما شمار تھائی چھے. روایت ما چھے کہ رسول اللہ صلی اللہ علیہ وآلہ وسلم یہ بیت الخلانی طرف نظر فرماوی. آپنا ساتھ امیر المومنین مولانا علی صلوات اللہ علیہ چھے. آپ صلی اللہ علیہ وآلہ وسلم یہ فرمایو کہ اے علی آ گھرنی بار حد چھے جے اہنے نہ پہچانے તો એ શખ્સ એ ઈમાનના હકાયકને ઇસ્તકમાલ ન કીધા અને મારી અને આપની મારિફત ન કીધી. આ રિવાયત સી બૈતુલ ખલાના અમરની અહમિયત માલૂમ થાય છે. બટ ઇટ્સ વેરી કોમન ધીઝ ડેઝ. નાઉ લિસન ટુ વોટ ધ આર્કિટેક્ટ સેઝ. કલ્ચર છે તે હિસાબથી રહે. એમાં એક મેઇન પોઈન્ટ એમ હતો કે જે ઇસ્લામ ધર્મ છે એ વેસ્ટર્ન ટોયલેટ ઇસ્તમાલ કરવામાં આવે છે જે આપના હિસાબથી તહારતના પોઈન્ટ ઓફ વ્યૂથી એ કલ્ચરના હિસાબથી ના મુનાસિબ છે. એમ છે કે જે મોમિની ઘર બનાવે છે તો દે ગો ટુ ધ આર્કિટેક્ટ ટુ ગેટ અ બેટર ઓપ્શન ઇન લિવિંગ. હમણાં તો ઠીક છે અગર ઇન્ડિયન લગાવી દઈએ પણ ફ્યુચરમાં જ્યારે પ્રોબ્લેમ થશે તો અમે શું કરશું? એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે કહેવાનું છે કે ભાઈ આપણે ફર્સ્ટ ઓફ ઓલ તો એમ શું એમ કરીએ કે આપણે એટલો પ્રોબ્લેમ થાય. Secondly, in case agar you situation bhi thai chahe, toh we can easily replace the Indian WC with English cover. To ema koi vadhare cost factor involved nahi thato. Humna Burhani Mahal par Karachi na engineers ne architects ne Shahzada Tahir bhai sahab Najmuddin ne bulaya tha ne khas topic ema aaj be type na WC check to sitting WC ne squatting WC je Turkish bhi kevai chhe ne Indian bhi kevai chhe. એના ઉપર એ મીટિંગ હતી ને એમાં ખાસ ઘણું ફરમાવ્યું કે આપને આ ના ઇસ્તેમાલ કરવું જોઈએ. એ સિટિંગ ડબલ્યુસી જે ઇંગ્લિશ ડબલ્યુસી કહેવાય છે. તો અમે એઝ એન એન્જિનિયર તો ઘણા લગાવીએ છીએ બે એક ટાઈપના, લેકિન લોકોનો રુઝાન આજકાલ વેસ્ટર્નની તરફ ઘણો છે. લેકિન હવે વેસ્ટર્ન અંદર ઘણી રિસર્ચ થયેલી છે ને ઇન્ટરનેટ પર મોજૂદ છે કે એમાં આ ઇંગ્લિશ ટોયલેટ ઇસ્તેમાલ કરવાથી એ લોકોને ઘણું કોન્સ્ટિપેશન ને બીજા બધે બીમારીઓ થાય છે ને કોન્સ્ટિપેશનના સાથે જે સાઈડ ઇફેક્ટ બીજા હોય છે એ ઘણા જ્યાદા સિવિયર બી ઘણી વાર થઈ જાય છે. બટ ઇટ ઇઝ ઓલસો ધી હાઇજેનિક વે. નાઉ લિસન ટુ વોટ ધ ડોક્ટર સેઝ. ઇસ્ટર્ન ડબલ્યુસી યુઝ કરશો યા અગર આપણે ઇસ્ટર્ન ડબલ્યુસી જ્યારે આપણે યુઝ કરી રહ્યા હોય છે તો આપના ઇન્ટેસ્ટાઇનમાંથી તમામ સ્ટૂલ યા કે ફુઝલા યા જે વેસ્ટ પ્રોડક્ટ્સ છે એ બધું નોર્મલી વિધિન અ સિંગલ ગો એમ્પ્ટી થઈ જાય છે. બિકોઝ કે ઇન્ટેસ્ટાઇનની બનાવટ એવી છે
કે જેના અંદર થોડા સા કર્વેચર્સ છે, જે કર્વેચર્સ નીચે બેઠવાની વજાથી સ્ટ્રેટન થઈ જશે, યાની કે સીધા થઈ જશે, અને એ સીધા થઈ જવાના બાદ એમાંથી તમામ ફુઝલા એક જ ગોમાં નીકળી જાય છે. વહેલા કે કમોટના અંદર આપણે જ્યારે બેઠીએ છીએ તો તમામ આપણે જે કર્વેચર્સ છે એમાં ઓર બેન્ડ આવી જાય છે, જે કે હવે સાયન્ટિફિકલી પ્રૂવન છે. આપણે ઘણી વિડીયોઝ બી દેખી હશે કે જેમાં વેસ્ટર્ન લોકો આના પર સ્ટડી કરી રહ્યા છે અને જે આપણું સ્ક્વેટિંગ પોઝિશન છે એ લોકો એડોપ્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે. એક ફાયદો તો આનો આ છે. બીજો ફાયદો એનો એ છે કે જ્યારે તમામ વેસ્ટ પ્રોડક્ટ્સ જીસમમાંથી અખરાજ થઈ જાય છે તો કેન્સર કોઝિંગ એજન્ટ્સ બીના સાથે નીકળી જાય છે, એમાં કોઈ બચવાનો સવાલ નથી પડતો બચતો. એન્ડ એ જ વજાથી આપણા ઇસ્ટમાં અને વેસ્ટમાં જ્યારે કમ્પેરિઝન કરવામાં આવે છે તો વેસ્ટર્ન લોકોને જ્યાદા કેન્સર, રેક્ટમ કેન્સર યા કોલન કેન્સરનો ઇન્સિડન્સ છે એઝ કમ્પેર્ડ ટુ આપણા ઇસ્ટર્ન લોકોને. સો હર તરહથી કમોડ યુઝ કરવું ફિઝિબલ નથી એઝ કમ્પેર્ડ ટુ કે આપણે વેસ્ટ ઇસ્ટર્ન યુઝ કરીને આપણું જે નોર્મલ સ્ટાઇલમાં ઇવેક્યુએશન છે યા કે સ્ટૂલને ખરાબ છે એ થવાનું. નોર્મલી ડે ટુ ડે રૂટીનમાં આપણે એક કમોડ યુઝ કરવાને રૂટીન ના બનાવો છો. Now listen to what Mawla says. الداعي الأجل الحي المقدس سيدنا محمد برهان الدين رضوان الله عليه فرماوے چھے کتناک تو آرام سی بیت الخلا ماں بیٹھی جائے پیپرو بھی وانچی سکے چھے ادوکرا بیٹھو جوئیے بیت الخلا یہ مثل جوئیے انگلینڈ ماں امریکا ماں گھنا لوگوں نے کہوا ماں آئیو کیونکہ وہاں کئی خیال نہ تھی راکتا کہیو کہ تم نے બરાબર જેમ શરિયતનો હુકમ છે તેમ બેઠવું જોઈએ. જેમ એ લોકો બેઠી જાય છે તેમ બેઠી ન જાય તો ખલા ભી એ મિસલ નહીં જોઈએ. તહારતનો ખ્યાલ બરાબર રાખવું જ જોઈએ. અને આ કહેવાસી મુમિનીને ઘરોમાં પોતાના જેમ બેતુલ ખલા બનાવી જોઈએ તેમ બનાવી. ઇસ્ટર્ન ટોયલેટ્સ, ધ નેચરલ વે, ધ હેલ્ધીયર વે, ધ હાઇજીનિક વે, ગો ફોર ઇટ. خدا تعالی آقا سیدنا مفضل سیف الدین مولانی عمر شریف نے تا روز قیامت دراز انے دراز کر جو. آمین.